પાઠ બે રેસ નો ઘોડો વર્ષા અડાલચા સાહિત્ય પ્રકાર નવલિકા મિત્રો ભણવું કે શિક્ષણ શા માટે મેળવવું આ પ્રશ્નના ઉત્તરમાં સારું જીવન જીવવા પૈસા કમાવવા જ્ઞાન મેળવવા વગેરે કેટલાય ઉત્તરો આવી શકે પણ શું આ ઉત્તરો સાચા છે શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે આ સૂત્રને આધારે એટલું કહી શકાય કે શિક્ષણ માણસને સારું જીવન જીવવા માટેના માર્ગ બતાવે છે પાંડુરંગ શાસ્ત્રી શિક્ષણ વિશે કહે છે શિક્ષણ સંસ્થા નહીં પણ સંસ્કૃતિ છે એ રોટલાલક્ષી નહીં પણ જીવનલક્ષી હોવી જોઈએ શિક્ષણ જમવાનું આપે એટલું મર્યાદિત ન હોવું જોઈએ પરંતુ જીવન સમૃદ્ધ બનાવે તેવું હોવું જોઈએ અને એટલે શિક્ષણને પાંડુરંગજીએ સંસ્કૃતિ કહી છે સંસ્કૃતિ જીવન કેવી રીતે જીવવું એ શીખવે છે જ્યારે સંસ્થા રોટલો કઈ રીતે રડવો પૈસા કઈ રીતે મેળવવા એ શીખવે છે માત્ર પૈસા રડવા માટે મેળવાતું કે અપાતું શિક્ષણ ક્યારેય લાભદાયી હોતું નથી આવા રોટલાલક્ષી શિક્ષણના કેવા પરિણામ આવે તે દર્શાવતો એક પાઠ જોઈએ પાઠના લેખિકા વર્ષા અડાલજા છે તેમનો જન્મ દસ ચાર ઓગણીસો ચાલીસના રોજ થયો હતો ગાંઠ છૂટ્યાની વેળા અણસાર અને રેત પંખી વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે જ્યારે એ સાંજની ઉંમર વર્ષા અડાલાજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો અંકલ આટલું ઊંચું ચાલ બદમાશ કહેનો વિનુ વિનુકાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરિફાઈઓમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે બસ તબ ક્યાં વાત હૈ અંકિત થોડું સમજે ના સમજે પણ મને અને સંજયની સંતોષ થતો અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે રમવા જવા દો ને એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો બાળક છે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે નિર્વેળ નિર્દોષ આનંદની કંડારવી પડે છે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ

સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં મારો પડી જશે મંજુ બે હાથ જોડ્યા હે માતાજી બાપ દીકરા સાથે સદબુદ્ધિ આપજે નિર્ભેળ એટલે શુદ્ધ અહી નિખાલસ ભણેશ્રી એટલે ભણવામાં હોશિયાર પરાણે તળપદા શબ્દનો અર્થ ઈચ્છા વગર થાય ભૂંસો ભરાવો રૂઢિપ્રયોગનો અર્થ ખોટો વહેમ ભરાવો અને બે હાથ જોડવા રૂઢિપ્રયોગનો અર્થ વિનંતી કરવી ખરી સદબુદ્ધિ મંજુકાકી માને છે કે બાળકો રમે તો શુદ્ધ અને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થાય અને એ આનંદ જીવન શિક્ષણ મેળવવાનું પગથિયું છે પરંતુ સૌરભના પિતા પોતાના દીકરાને ઘોડો માને છે માત્ર ઘોડો નહીં શિક્ષણની રેસમાં દોડાવવાનો ઘોડો સૌરભનું બાળપણ એમાં ખોવાતું જવાનું છે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એમાં ક્યાંય ખોવાઈ ગયો છે સૌરભના મમ્મી માતાજી પાસે બાપ દીકરા બેયને સદબુદ્ધિ મળે એવું કહે છે પણ મારું તો કહેવું છે કે પોતાના બાળકોને શિક્ષણની રેસમાં દોડાવતા દરેક માતાપિતાને ભગવાન સદબુદ્ધિ આપે એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણી વારે ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી પણ આજે તો એ ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો હું અને સંજય ખુશ થયા વિચાર સરસ હતો જોકે ફી ઘણી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે ઘરની નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી હું સંજયને ઘણી વાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે સૌરભ સાથે અંકિતનુંય ઘડતર થઈ રહ્યું છે શેનું ઘડતર નીનાબેન એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી જુઓ મંજુબેન આપણે મધ્યમ વર્ગના માણસ તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધું કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે મંજુબેનની આંખ ભીની થઈ ગઈ તમારી વાત હું નથી સમજતી હું માં છું દુશ્મન તો નથી ને તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઊભી છું મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે કાકાને તમારે માટે ખૂબ લાગણી છે નહીં જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે અરે ના ના મંજુ કાકી થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે તો તમારા મોંમાં સાકર આકર લાવ હલ્લો કરવો એટલે હુમલો કરવો મિત્રો વિનુભાઈ પોતાના પુત્રને જરૂર કરતા વધારે ભણાવવાની લાઈમાં અને જમાના પ્રમાણે આગળ વધારવા માંગે છે પણ તેમના પત્ની તેનો વિરોધ કરે છે પણ તેમનું કંઈ ઉપજતું નથી કારણ કે સૌરભ તેમની વાત સમજી શકતું નથી અને વિનુભાઈ આ ચેપ અંકિતને પણ લગાડવાના પ્રયત્નો કરે છે આગળ જોઈએ શું થાય છે મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું હું તૈયાર થવા લાગી અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીને પાટલી હાથમાં જ રહી ગઈ કેટલા વખતથી અંકિત મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી ઇંચકા ખાવા તો એને ખૂબ ગમે શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું હું બદલાઈ ગઈ હતી અચૂક એટલે ચૂક્યા વગર લિજ્જત એટલે મજા સ્વાદ અને પ્રતિબિંબ એટલે પડછાયો બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી સાડી જેમ તેમ ભીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત ઉપરા છાપરી ઘંટડી વાગી સાડી જેમ તેમ ભીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ મેં તેડી લીધો જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો ઉપરા છાપરી એટલે વારંવાર અથવા લાગ લગાટ અને નિમાણો એટલે બિચારો પરંતુ અહીં નિસ્તેજ ફરી ઘંટડી વાગી બારણનું ખુલ્યું તો વિનુકાકા અને સૌરભ અંકિત હજી શાળાએથી આવ્યો નથી કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે વિનુકાકા દવા આપીને બસ ત્યારે આપ મેળે સારું થઈ જશે ચાલો હું જ ઉઠાડું તરત મેં કહ્યું ના કાકા ક્લાસ ક્યાં જવાના છે આજે નહીં તો કાલે પણ તાવમાં અંકિતને નહીં મોકલું કાલે શાળાએ પણ નહીં નવાઈ પામી એ મને જોઈ રહ્યા તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો ચાલો ઉઠાડો જો કરશે શું એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઉભા રહી મેં મક્કમતાથી કહ્યું એ નારાજ થયેલા લાગ્યા પણ હું તો કશું બોલી નહીં એ ચાલી ગયા હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો માય આંગલું એટલે દુબળું અને અશક્ત મિત્રો વિનુભાઈને પોતાને જે જોઈએ તેની જાણ છે પણ બાળકોને શું જોઈએ છે તેની જાણ નથી પરંતુ સુખની વાત એ છે કે નીના જાણી ગઈ છે કે પોતાના બાળકને શું જોઈએ છે ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહેલા અંકિતનો તાવ ગાયબ થઈ ગયો હતો કોઈ કામમાં તમને રસ પડે ત્યારે તમારું મન અને શરીર બંને તેમાં સાથ આપે છે પછી એ કામ રસપૂર્વક તમે કરી શકો છો શિક્ષણ પણ આનંદ આપનારું હોવું જોઈએ અરે અંકિત બેટા તારી તબિયત સારી નથી તું આરામ કરજો એણે હસીને કહ્યું હવે મને સારું છે મમ્મી મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ એણે મારો હાથ પકડ્યો લાડથી કહ્યું ચાલ ને મમ્મી ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી પણ પછી તને તાવ અને તારું હોમવર્ક હવે તાવ ઉતરી ગયો છે અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ અંકિત માંડ પાસ થયો સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો વિનુકાકા આવ્યા ઠપકાના સુરે કહેવા લાગ્યા આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું ના વિનુકાકા હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી અરે પણ કંઈ હોય એક વાર ઓછા માર્ક આવ્યા નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે પસંદ કરવા દઈશું કે શું કરવું છે એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો તું જાણે છે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું તમે એને એક ચીજ આપશો અંકિત પણ ખુશ હું પણ ખુશ જરૂર પણ મોંઘી તો નથી ને ખૂબ કિંમતી છે પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય શૈશવ એટલે બાળપણ મિત્રો સૌરભનું બાળપણ તો તેના પિતાએ છીનવી લીધું છે શું અંકિતને તેનું બાળપણ માણવાનો મોકો મળશે શું અંકિતના પિતા તેને તેનું બાળપણ આપશે સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી એક રવિવારની સાંજે અમે દરિયાકિનારે અંકિત સાથે ખૂબ રમ્યા પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું બેટા અંકિત તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો હાથમાંનો ફુગ્ગો એને છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો પછી અચાનક એ જોરથી બોલ્યો મને જરાય અમે બંને આઘાતથી અંકિતમાં અમે કદી જોયો હતો પછી ધીમે ધીમે કાકી પાસેથી મને ખબર પડી મિત્રો પ્રાથમિક શાળામાં ભણતા સૌરભની આવી હાલત છે જ્યારે એ દસમા ધોરણમાં આવશે ત્યારે તેની હાલત કેવી થશે તમારે મતે વિનુભાઈ યોગ્ય છે કેમ મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં મારા અક્કલ નથી વારે વારે અંકિતને ઉતારી પાડે બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભને ન છોડે પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંત ખાધું નથી અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું વિનુકાકા ધુઆપુઆ થયા લડ્યા પણ અમે મક્કમ રહ્યા અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે હા એક વરસ જવા દો આવતા વરસથી વાત હજી તો પાંચમું ધોરણ છે એ વિશે ચિંતા છે ઉતારી પાડવો રૂઢિપ્રયોગનો અર્થ માન ભંગ કરવું અથવા વાત કાપી નાખવી અને ધુઆપુઆં થવું રૂઢિપ્રયોગનો અર્થ મનમાં ગુસ્સે થવું એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત સાતમી નંબરે પાસ થયો પરિણામ તો અમે પહેલેથી જાણતા હતા એટલે અમે પહેલેથી થોડા દિવસ બારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું અમે ત્રણ જણા ખૂબ ફર્યા ટ્રેકિંગ કર્યું એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ અને સેનેટોરિયમ એટલે સારા હવા પાણીની જગ્યા છુટકારો થવો રૂઢિપ્રયોગનો અર્થ મુક્ત થઈ જવું પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી પણ અંકિત તો ખુશ ખુશ મારી ખૂબ કાળજી રાખે સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે પછી સાંજની રસોઈમાં મને મદદ કરે વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો હા કાકી બપોરે ડોકિયું કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો તો એમની આંખમાં વિષાદ ડોકા તો હું જોઈ શકતી વિષાદ એટલે ખેદ અથવા નિરાશા અને ડોકિયું કરવો રૂઢિપ્રયોગનો અર્થ ઉપર ઉપરથી જોવું થાય મને દીકરી જન્મી અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા અંકિતને એની પર ઓણ ગોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા અંકિતે લાડથી એનું નામ પાડ્યું તો એને રમાડતા રડી જ પડેલા અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા કમળો મટ્યો કે આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી ઓળઘોળ થવું એટલે ન્યોછાવળ થવું અને જીવ ઊંચો થઈ જવોનો અર્થ ખૂબ ચિંતા થવી એ વર્ષે અંકિતનો ક્લાસમાં એકત્રીસમો નંબર આવ્યો અમે બે એને વળી શકીએ એમ પણ નહોતા ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો મંજુ કાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવેલા બેટા મારી પરીક્ષામાં તો પાસ હ ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો એસએસસીમાં સૌરભને બાણું ટકા આવ્યા અંકિતને અડસઠ ટકા સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અંકિતે કોમર્સમાં મેં અને સંજય અને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો મેં કહ્યું તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઇચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે મિત્રો ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે આજુબાજુમાંથી પસાર થતા ઝાડ પહાડ વગેરે દેખાતા નથી હા ધીમી ગતિની ટ્રેનમાં બેસીએ તો મુસાફરી સાથે પ્રકૃતિના તત્વોને નિહાળવાનો આનંદ પણ માણી શકાય છે સૌરભને તેના પિતાજીએ એવી એક ફાસ્ટ ટ્રેનમાં બેસાડ્યો છે જેની બારીમાંથી બહારના કોઈ દ્રશ્ય દેખાતા નથી અગિયાર વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે એમણે એક નાનકડો મીઠડો દીકરો છે યશ ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે કોઈ ખોટ પડવા દીધી નથી ઘણી વાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે ત્યાં એનું નામ ઘણું મોટું છે વિશાળ બંગલો કાર બધું જ એની પાસે છે માત્ર માતાપિતા માટે એની પાસે સમય નથી વિનુકાકા મંજુકાકી શરૂઆતમાં તો પહેલા ભેર અમેરિકા જતા પણ ત્રણ વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશો ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે છે એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમની સાથે લઈ આવે છે વિનુકાકા અને ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે કાકીને ગોઠણનો દુખાવો થયો છે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે બગીચો ખાલી થવા લાગે છે હલકો અંધકાર ઉતરે છે અંકિત કાકાનો હાથ પકડી લે છે ચાલો વિનુકાકા ઘરે જઈશું કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું મિત્રો સાંજ પછીનો થોડો અંધકાર થયો હોવા છતાં વિનુકાકા કહે છે બહુ મોડું થઈ ગયું મિત્રો વિનુકાકાની દ્રષ્ટિએ વાક્યનો શો અર્થ થાય